सखी क्या लगा डर लागे कोनो मधुर कंठ संभळाय छे તમારે એમ કેવાનું પણ સાંભળવો ગમે તમારે કેવાનું કુહુ કુહુ બોલે કોયલિયા અરે વાહ એ તો બહુ મસ્ત ગીત છે એમ એમ બોલવાનું તમારે બધી કોયલો બોલશે જયંતિભાઈ ચંદ્રિકા બેન બોલે જય શ્રી કૃષ્ણ મધુબેન મધુબેન બહુ ઠંડી લાગે બધા બહુ ઠંડી છે પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ ફરી વાર બેન કેવું છે મધુબેન ટીકો લગાવ્યો છે કેવું છે વેક્સિન માં સરસ સારું રહ્યું છે હો સારું રહ્યું ને સારું રહ્યું છે ના કઈ થી વાતી લેવાઈ ગઈ ના કઈ નથી આ બીજી વખત ની લીધી આ બીજી વખત કેવું લાગે છે સારું લાગે છે કશું કઈ થયું નથી મને એટલે એમને કાલે લેવા જવાની છે એટલે ક્યારે લઈ આવ્યા કાલે 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 ગઈ કાલે એમને ગામ જેવું કેવું નથી લાગતું ને નહીં નહીં કશું જ નહીં સૌથી એડવાન્સ છો તમે સારું ચલો બે બે ગીતાબેન ગીતાબેન જય શ્રી કૃષ્ણ દેખાતા નથી કેમ ક્યાં દેખાય ખોવાયા ગીતાબેન દેખાતા નથી તમારે છે ને સ્ક્રીન બદલવાની બહુ બધા જણ છીએ અચ્છા હવે આવી ગઈ સ્ક્રીન ઉપર યાર સ્ક્રીન નજીક આવી ગઈ ચાલો લુક્સ લાઈક એવરીબડી ઇઝ રેડી આપણે બધાને મ્યુટ કરું બધાનો જય શ્રી કૃષ્ણ નો સમય પૂરો થયો હોય તો લેટ મી આઈ વિલ મ્યુટ એવરીબડી અને લેટ્સ સ્ટાર્ટ ટુડે વેરી ગુડ ઓકે મિત્રો ઓટલા ઉપર ફરી એકવાર એક શનિવારે તમારા બધાનું ખૂબ 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 સ્વાગત છે ઓટલા ઉપર આપણે દર અઠવાડિયે કંઈક ને કંઈક નવી વસ્તુ લઈને મળીએ છીએ કંઈક નવું ઇન્ફોર્મેટિવ એન્ટરટેનિંગ અને આનંદદાયક વસ્તુ આપણે કંઈક પીરસીએ છીએ અને બધા સાથે બેસીને માણીએ છીએ એક કુટુંબની જેમ મારી પર્સનલ વાત કરું તો હું એલેથી મારો સન જે સાન ફ્રાન્સિસ્કો રહે છે ત્યાં જઉં તો 7 કલાક ડ્રાઈવ કરીને જવું પડે છે પણ આ ઝૂમની સ્ક્રીન ઉપર
આપણે બધા એક જ ક્લિક થી એક કુટુંબની જેમ ઓલમોસ્ટ નેશનલી બધા ભેગા થઈ જઈએ છીએ, ઈસ્ટ કોસ્ટ ટુ વેસ્ટ કોસ્ટ બધે ભેગા થઈ જઈએ છીએ. અને કેટલો એનો આનંદ છે કે આપણે આ કોરોના જેવા લોકડાઉન પીરિયડમાં એક એવો રસ્તો શોધી કાઢ્યો કે આપણે યુઝવલી મળતા એના કરતા બી વધારે મળતા હળતા થઈ ગયા છીએ. અને મને આનંદ તો એ વાતનો આજે છે કે અમારા શિકાગોના મિત્ર શ્રી સતીશભાઈ અને લીલમબેન બંને આપણી જોડે, જે બધાને યાદ હશે કે વેક્સિનેશનના પ્રોગ્રામ માટે જોડાયેલા એ મોડર્ના વેક્સિનેશનના ટેસ્ટિંગ વોરિયર હતા, અને એમણે પોતાનું જોખમ, પોતાની જાતનું જોખમ લઈ અને સર્વિસ એબોવ સેલ્ફ કરી અને એ ટેસ્ટિંગમાં ભાગ લીધેલો. એ આપણી સાથે વાતો એ બાબતમાં બહુ સરસ રીતે કરી ગયા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ આપણે કર્યો હતો. પણ એમનું ઉત્સાહ, એન્થુઝિયાઝમ ત્યાં પૂરું નથી થતું. હી ઇઝ એવર એન્થુઝિયાસ લાઈક દેટ. એવરી ટાઈમ એ ફોન કરીને નવા નવા વસ્તુઓ માટે આપણને એન્કરેજ કરે છે, આપણી સાથે જોડાય છે. અને આજે એક મરજીવાની જેમ ઊંડા દરિયામાંથી એક એવું સરસ મોતી લઈ આવીને આપણી પાસે રાખ્યું છે કે આપણે બધા વી આર સો પ્રાઉડ ઓફ ધેટ મોતી, કે જે આપણને હમણાં જ પીરસવામાં આવશે, બતાવવામાં આવશે અને આપણે એનો આનંદ કરીશું. આપણી સાથે જોડાયેલ છે મોતી. અને હવે વિના સંકોચે, વિના વિલંબે આપણે આજનો પ્રોગ્રામ ચાલુ કરવા માટે ગીતાને રિક્વેસ્ટ કરીશ. ગીતા, તો ગો હેડ, સ્ટાર્ટ ટુડેઝ પ્રોગ્રામ. યસ, આઈ કાન્ટ વેઇટ ટિલ. નમસ્તે મિત્રો, ઓટલા પર આપ સૌનું સ્વાગત છે. આંગણ દે આવકારો અને ઓટલો કહે પધારો. આંગણ દે આવકારો અને ઓટલો કહે પધારો. ઘરના બાર શાખના તોરણિયા ભાવે વધે એ આવો આવો પધારો પધારો. તો મિત્રો, આજે ઓટલા પર એક ખૂબ જ ખૂબ જ ખૂબ જ માનવંતા એક મોતીને આપણે આગળ લઈ આવ્યા છે. આપણે ઘણી વખતે ઓટલે મળ્યા મોતી કહેતા હોઈએ છીએ, પણ આ મોતી તો એવું છે, અણમોલ મોતી છે. અને ગેસ વોટ, હજી તો એ નાનકડું છે, હજી જ્યારે એ વધશે ને ત્યારે તો વિશ્વમાં કેટલું બધા એના રણકાર લાગી જશે. પરંતુ અત્યારે 15 વર્ષનો જે આપણી સાથે છે એ આપણે એની ઓળખાણ નીલની કરવાની છે. પણ એને માટે હું નાની પડું. મેં એને માટે બોલાવ્યા છે. મારી સાથે યંગસ્ટર, મારી સાથે નૈયા છે. નમસ્તે નૈયા, તું આજે નીલની ઓળખાણ આપી. નાનો હતો ને ત્યારથી એને સંગીતનો, મ્યુઝિકનો શોખ. ક્યારે 6 વર્ષનો થયો ત્યારે એના પપ્પા એને એક ક્લાસમાં લઈ ગયા અને એમણે જોયું કે એને એટલા બધા સરસ રીતે તબલા વગાડવા માંડ્યા. 2 દિવસમાં તો બધાને ખબર પડી ગઈ કે આ તો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી મોતી છે. પછી એના પેરેન્ટ્સે એ મોતીને વધારે ચમક આપવા માટે પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં, બાય ધ એજ જ્યાં સુધીમાં 12 યર્સનો થયો ત્યાં સુધીમાં એણે લગભગ 60 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી વગાડવા માંડ્યા હતા. અને તે વખતે એ ચારે બાજુ એ ફેમસ થઈ ગયો હતો. ત્યાર પછી આજે 15 વર્ષની ઉંમરે એ 107 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. 107. Now, how many instruments you play, Naya? Zero. I do have one instrument here with me. It is not easy. Sitar અને પાછળ કીબોર્ડ તમને દેખાય છે. Music has a special place in human behavior. When we listen to the music, આપણા હાર્ટબીટ કામ થવા માંડે છે. દર્દી હોય એને આ લોકો મ્યુઝિકની થેરાપી આપે છે. આપણે હ્યુમન બિઈંગને, ઇવન આપણે પ્લાન્ટ અને એનિમલ ઉપર પણ મ્યુઝિકનું આપણે જોયું છે કે ખરેખર એની એટલી ઊંડી અસર થઈ થાય છે.
તો એવા સમયે આપણે પણ આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રનને મ્યુઝિક માટે ઇન્વોલ્વ કરીએ. મારી સાથે યંગ મારી સાથે તો યંગ પેરેન્ટ્સ છે, નૈયા છે, ચિરાગ છે, પરંતુ સાથે સાથે એમના યંગ કિડ્સ પણ છે અને તમારા બી ગ્રેન્ડ ચિલ્ડ્રન્સ હોય. આપણને ઘણી વખત થાય કે કોરોના છે તો આખો દિવસ ઘરમાં છોકરાઓ હોમ સ્કૂલિંગ કરતા હોય ઝૂમ ઉપર, પછી એમની સાથે શું કરાવડાવવાનું. આઈ વુડ સે કે તમે આજે નીલને સાંભળો, તમને લાગશે કે મ્યુઝિક કેટલું બધું કરી શકે છે. અને આ વસ્તુ પછી આ હોબી એટલી સહેલી પણ નથી, કારણ કે એમાં સતત પ્રેક્ટિસ કરવી પડે અને એક્સપેન્સિવ પણ છે. નીલ હેઝ 100 ટીચર્સ, એની પાસેથી એ લેસન્સ લે છે અને એ લગભગ રોજના 7-8 કલાક તો એ પ્રેક્ટિસ કરે છે. વધારે ડીલે કર્યા વિના હું નીલને કહીશ કે બેટા યુ આર વેલકમ ઓન ઓટલો, સ્વાગત છે. હી ડઝન્ટ સ્પીક ગુજરાતી, સો આઈ વિલ સે નીલ વેલકમ ટુ ઓટલો. I have to find him and unmute. Neil yes. will be able to unmute himself, but let me try. Okay. Carson and University somebody. My screen jumps, so... Okay, now you can unmute. Hello? You are unmute now. Can you hear me? Yes. You can hear me. Right. Yes. Jai Shri Ram, my name is Neil Nayar. And I'll be starting with a Hindu prayer. Jai Jagadish Hare. Thank you. Kya baat hai. And then that will be on Sita, right? Yes. Can you hear the sound? Yes, we could. Okay, good.
Hare, wow, 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 wow. What a wonderful prayer. So, hold on. Which prayer was that, Ria? Can you tell me? What was he singing? I forgot. Lily, what was he singing? Om Jaya Jaya. Jai Jagdish, sir. Jai Jagdish, sir. And the same thing, Jai my Jagadambe. The same, yes. Thank you. Very good. Thank you. Taras, you can go to the next song right now. Yes, Leo, go ahead. Which, you know, honey, you don't have to be like, tujhse naraz. Nobody can be naraz with you, but you are going to sing that one. Thank you. Very good. Go ahead. Thank you. So the next song I'll be playing is Tujhse Naraz on the saxophone. I hope you will enjoy it. Thank you. Sure. Have you ever seen anyone play a saxophone live? Thank you.
Hare, wow, very good, very good. First of all, I would like to request Pradeep Dalal to stop sharing your screen. Please stop sharing your screen. We cannot see anything else. Pradeep Bhai Dalal, your screen is being shared. Can you please stop? So we can continue with our program. Pradeep Bhai. Yeah, he okay, is. Now. Thank you so much. Thank you. वाह तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं वाह दिस इज सच अ वंडरफुल सॉन्ग इन द मूवी इट इज वेरी नाइसली सेड व्हाई डिड यू पिक अप दैट सॉन्ग या वेल एक्चुअली व्हाई पिक दैट सॉन्ग बिकॉज़ देयर आर सो मेनी स्क्रीन्स आई कुड नॉट लोकेट दैट आई एम सॉरी गो अहेड या सॉरी सम डिस्टरबेंस या सॉरी so actually why I like the song because you know it has that like that feeling, you know, and that's why another thing, this song suits this instrument, so that's why it has like this sweetness tone, that's why. And there is a little boy in that song. Yes, there is. Very good, honey. We're gonna again listen to him, come back again, but we are moving on now another segment. While Neil is going to change this instrument and everything, so we have here. अपने ओ सॉरी भाई, I'm speaking in English. अपने पास यहाँ का सतीश भाई बन चें अने लीलम बन चें. मित्रों मैं तुमने कहूँ ने कि अपनो उठलो ये इतने में तो अपने नसीब दर्शी अपने के अपना उठला पर इतना 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 बड़ा सुंदर मोती मरे चें अपना उठला पर. आवार सतीश भाई अने लीलम बन इमानच एक चें. અમારા શિકાગોના પેન્ટ છે. આમ તો સતીશભાઈએ પોતાની આ જે સ્ટેજ કેરિયર છે ને, હી સ્ટાર્ટેડ વેલ બિફોર હી મૂવ ટુ કેલિફોર્નિયા. એમણે કાંતિ મળિયાનું સ્ટેજ ડ્રામા સાવરે અધૂરું મારું આખું, એમાં એમણે 300 જેટલા શો મુંબઈમાં કર્યા હતા. મુંબઈ, અમદાવાદ, વડોદરા, ઓલ ધીસ જગ્યાએ એમણે સાવરે અધૂરું મારું આખું, વાહ. અને પછી જયારે એ અમેરિકા આવ્યા ત્યારે શિકાગોમાં પણ એમણે અનુપમા ધારકર, જેને અમે ત્યાં ઓળખતા હતા, એમની સાથે પણ એમણે પાછું કામ કર્યું. મ્યુઝિકલ મીરા, શકુંતલા અને અનારકલી જેવા મ્યુઝિકલ પણ એમણે કર્યા. કેલિફોર્નિયા પછી આવ્યા સતીશભાઈ આપણા સારા નસીબે, અને એમણે અને નીલમબેને અહીંયા આગળ જોઈન્ટલી પોતે પરફોર્મ કર્યું. કેટલા બધા સરસ સરસ પ્રોગ્રામો આપ્યા છે, અને આપણું આ એટલું આજે સારું સદનસીબ કે આજે આપણી પાસે સતીશભાઈ ને નીલમબેન આવ્યા છે. ગઈ વખતે આવ્યા ત્યારે એમણે આપણને કોરોના વેક્સિન વિશે કહ્યું હતું. એમણે યુનિફાઈડ કમ્યુનિકેશન ફોર ડમીઝ અને એનો આર્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે એમને. પાછું પેઇન્ટિંગમાં, આઈ મીન લર્નિંગ, કેન યુ બિલીવ ધેટ સતીશભાઈ તમે ઓલરાઉન્ડર છો. આઈ ડોન્ટ ઓકે સમહાઉ ઇટ સમ અધર ટાઈમ. તો સતીશભાઈ આપનું સ્વાગત છે ઉટલા પર, પધારો ફરીથી. થેન્ક યુ. અને હવે સતીશભાઈ જ આપણને આપણી નેક્સ્ટ આઈટમ વિશે ઇન્ટ્રોડક્શન આપશે. સતીશભાઈ ગો હેડ. આપણે અહીંયા અમે આવ્યા પછી ઘણા બધા નાટકો, ઘણા બધા આપણે સ્કિટ્સ અને એ બધું કરીએ છીએ. તમે સાવરે અધૂરું મારું આખું નાટકની વાત કરી, મારું સૌભાગ્ય કે મને કોલેજના ટાઈમે કાંતિ મળિયાને મળવાનો ચાન્સ મળ્યો, અને કાંતિભાઈ મળિયાએ મને એમના નાટકમાં પહેલો ચાન્સ આપ્યો, જે નાટકનું નામ હતું સાવરે અધૂરું મારું આખું. એ પછી અમે શિકાગોમાં ઘણા નૃત્ય નાટિકા કર્યા,
અનુપમા સાથે અને આજે અમે છેલ્લા 2-3 વર્ષથી આ બધી જુદી જુદી નાની સ્કિટ્સ કે નાટકો કરીએ છીએ. એમાંનો એક નાટક જે આપણે હમણાં દેખાડશું, ઝી ટીવીના ફેમસ કુકિંગ શો રસોઈ ઘર ના હોસ્ટ અમદાવાદના મણિબેન દરેક વખતે બોલે ત્યારે હિન્દીનું મર્ડર કરે. ઝી ટીવીનો રસોઈ ઘર શો હિન્દીમાં છે પણ મણિબેન ગુજરાતી ઠોકમ ઠોકી કર્યા કરે હિન્દીની વચમાં. એટલે ઝી ટીવીના પ્રોડ્યુસરે એમને મદદ કરવા માટે પંજાબથી મિલ્ખાસિંગ, ફેમસ આપણા રનર મિલ્ખાસિંગને બોલાવ્યા કે જે મણિબેનને હિન્દી શીખવાડી શકે. હવે આ બંને વચ્ચે જે હિન્દી ગુજરાતીનું ભેળસેળ ચાલી રહી છે એ તમે બધા એન્જોય, અને થિયેટરમાં બેઠા હોય એવી રીતે છૂટથી હસજો. આપણે હસવાની છૂટ છે પણ આ બધાને મ્યુટ તો કર્યા જ છે, પણ તો પણ મેક શ્યોર કે કોઈ વચમાં અવાજ ન કરે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો હું આ વિડિયો ચાલુ કરું છું. હોપફુલી ઇટ વિલ વર્ક. ઓકે. પ્રોડ્યુસરોએ એમને મદદ કરવા માંડી પંજાબના પ્રખ્યાત રનર મિલ્ખા સિંહને એમના અસિસ્ટન્ટ હોસ્ટ તરીકે. લેટ મી રીસ્ટાર્ટ ધ વિડિયો વન સેકન્ડ. આઈ વિલ હેવ ટુ કોઈનું અનમ્યુટ હોય તો મ્યુટ કરી નાખજો તો પડગાવી પડે. ઓલ રાઈટ, લેટ્સ શેર ધીસ સ્ક્રીન. સ્ટાર્ટ કરવાનું. આ ઝી ટીવી નો કુકિંગ શો છે. ગુજરાતના પ્રખ્યાત રસોઈયા શેફ શેફ મણિબેનના કુકિંગ શોની આખી દુનિયામાં બોલબાલા છે, પણ મણિબેનની હિન્દી બોલવાની તકલીફ છે એ હિન્દીમાં ગુજરાતીનું મિક્સ કરી નાખે. આપણે પણ કરીએ છીએ ઘણી વાર. ઝી ટીવીના પ્રોડ્યુસરોએ એમને મદદ કરવા માંડી પંજાબના પ્રખ્યાત રનર મિલ્ખા સિંહને એમના અસિસ્ટન્ટ હોસ્ટ તરીકે રાખવાનો નિર્ણય કર્યો. એમને થયું કે આસ્તે આસ્તે મણિબેન હિન્દી શીખી જશે. આગળ શું થાય છે એ જુઓ. આપ સૌ નાટક જોવા મુંબઈ અમદાવાદના થિયેટરમાં બેઠા હો. અમદાવાદવાળા ખુશ એવી રીતે અવાજ ન કરતા અને વચમાં કોઈ કમેન્ટ્સ નહીં કરતા, પણ ખુલ્લેથી હસવાની કે તાળી મારવાની છૂટ છે. સતીશભાઈ ઝી ટીવી કે રસોઈ ઘર શો મેં આપકા સબકા સાગમન હૈ, સાલ મુબારક, નયા સાલ મુબારક સબકો. મણિબેન હમારે ફેમસ કુક શેફ હૈ. મણિબેન આજ હમ ક્યા બનાયેંગે? પહેલા તો બધાયનો સુસ્વાગતમ હૈ. ઓર અમે તો આજ ઢોકળા, ખમણ ઢોકળા બનાવને કા હૈ. મણિબેન ખમણ ઢોકળા કૈસે બનાયેંગે? ખમણ ઢોકળા બનાવવા માટે પહેલા તો ચના કા લોટ લેને કા ઓર ઉસમે પાણી નાખીને એનું
आखिरू बनाने का है। ये मणिबेन, ये खीरू क्या होता है? खीरू भी पता नहीं है। तो पछी जी टीवी तुमने कुकिंग ना शो में असिस्टेंट तरीके कैसे लिया है तो पढ़ू तुमने कही दऊ। खीरू मने के चना ना लोट में पानी नाखवानू, मिक्स करवानू अने खीरू आवे एना खीरू थाय एने तो हिंदी बराबर आवड़तू नथी अने तमे इंग्लिश मां फेकम फेकी करो छो, ए कैसा चलेगा? अच्छा ठीक है, फिर हम खीरू बना के बाद में क्या करेंगे? पहला तो खीरू बनावा माटे चना नो लोट, पानी, चपटी हींग, चपटी खारो, त्रण चमची वाटेला आदु मरचा अने हळदर ए बधु बोल मा मिक्स करी ने एक खूना मा रखने का है। ये चपटी क्या होता है, ये वाटेला क्या होता है? ये हिंदी का शो है, आप चपटी बोलते हैं, वाटेला क्या बोलते हैं? चपटी, चपटी मीन चपटी એટલે કે થોડા ચા पाँच चमची, एने चपटी केवाय। चमची याने टीस्पून। हाँ, अच्छा टीस्पून। हाँ, अच्छा अच्छा। अने वाटेला माने के आदू मर्चा लेना का ब्लेंडर में नाक देने का और उसमें गोल 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 फिर निकालने का। तो उसका जो छोटा 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 ना 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 पीसेस था एने केवाय वाटेला। ओ अच्छा अच्छा ऐसा। फिर और क्या करेंगे हम जो खीरू बनाएंगे बाद में क्या डालेंगे? खीरू में थोड़ा सा खारा डाल के खुना में रख देना का। ओके, बे घंटा रखवाना है। पर ये खारा क्या होता है? खारा क्या होता है? खारा माने का जिससे वो आथा आता है उसको खारा कहते हैं। अपने एक खारा में से बाद में आथा बोला, आथा क्या होता है? आथा भी मैं एक्सप्लेन बोलती हूँ, कहूँ छू तमने जरा शांति राखो, મારી એમાં રેસીપીમાં ગડબડ થઈ જાય છે। તો પછી પહેલાં તો એમાં ખટાશ પણ નાખવાની છે અને આથો, આથો એટલે શું એ પણ નથી ખબર બરાબર? આ અમારા અસિસ્ટન્ટ છે, આથો એટલે જે તમારું ઇંગ્લિશમાં શું કહેવાય બટર બટર કે ને એ ડબલ થઈ જાય એને કહેવાય આથો। कपड़ा बांधने का और तड़का में रखने का, तड़का में रखेंगे तो एक घंटा में गरम गरम आटा आ जाएगा। ये वराड क्या होता है? वे पहला तो आथा आवे पछी ढोकला नो डब्बो लेवाने का है और ढोकला का डब्बा नी जे थाली होती है उसमें जो ज्यादा ढोकला बनाने का है तो एक इंच खीरू डालने का अने पतला ढोकला बनावानू होय तो अर्धो इंच खीरू नाखवानू अने पछी पानी नाखीने डब्बा मां गरम करने का है और उसमें वराड आएगी तो ढोकला फुल 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 जाएगा। गरम गरम आती है तो ढोकला खुश हो जाता है और फूले खुशी खुशी से फूल जाता है। ढोकला हो जाता है तो फिर चप्पू लेना का, चप्पू से दो दो इंच का चौरस चौरस कट्टा करने का है और चप्पू पता है ना आपको? चप्पू ये आप यू नो हिंदी का शो है और गुजराती में टोपा टोपी करते हैं। चप्पू क्या होता है? चप्पू माने का वो जो है ना वो केक काटते हैं, किससे काटते हैं? नाइफ, नाइफ सही पकड़े हैं, नाइफ। अच्छा अच्छा, हाँ तो चप्पू से काटने का वगैरह करने का है। क्या होता है?
किसने आपको कुकिंग के शो में लिया पता नहीं मने। ओ अच्छा अच्छा, वो तड़का मारते हैं हम लोग। सही पकड़े, तड़का એટલે વઘાર, એટલે વઘાર કરવાનો અને ગરમ ગરમ આ રહ્યા ઢોકળા તૈયાર। અચ્છા તો આ ઢોકળા હું ખાઈને પછી મજા કરું। તમે ઢોકળા ખાયા કરો, પણ મારે તો ઘરે જઈને સરસ તૈયાર થવાનું છે અને મારે તો શ્રદ્ધાબેનના ઘરે પાર્ટીમાં જવાનું છે। દર વર્ષે શ્રદ્ધાબેનની પાર્ટી એવી મજાની હોતી હે કે મેં તો ખુશી સે ભૂલી નહીં સમાતી। અચ્છા અચ્છા અચ્છા, બહુ ખાના ખાને કા હે તો મુજે યહાં ટાઈમ નહીં હે, આપ ઢોકળા એન્જોય કરો, મેં તો ચલી। અરે વાહ, હવે તો આપણને બધાને ઢોકળાની રેસીપી આવડી ગઈ। નીલમબેન અને સતીશભાઈ, જેમ આજે આપણે ઝૂમ ઉપર આ સ્ક્રીન ઉપર મળીએ છીએ, એવા જ એક કાર્યક્રમમાં રૂબરૂ બધા ભેગા થતા ત્યારની આ સ્કીટ એમણે વિડીયો દ્વારા બતાવી અને બહુ સરસ હિલેરિયસ, બહુ આનંદદાયક હતી। અને યસ, શી ઇઝ અ હોસ્ટ સો શી કેન અનમ્યુટ। વન સેકન્ડ, આઈ હેવ ટુ અનમ્યુટ ગીતા। થેન્ક યુ, આઈ કેન સી ઇન યોર ડ્રેસ। I made you co-host. Okay, you are co-host now. You can unmute yourself. Go ahead. Nilambe, kuch ke bahut maza karavdai didi. Aa Hindi, aa to aa kai Hindi hoti. Aa bade apne Gujarati bhuli gaya ke Hindi bhuli gaya. Mat lage se Gujarati Hindi badu ne bhuli gaya. Bahut maza aavi thi. Kya par aa aatho kya hota hai Gujarati ma to aatho Hindi ma aatho kya hota hai? ડબલ થઈ જાય એ બહુ કર્યું, મજા આવી ગઈ। આઈ બેટ કે બધા ઓડિયન્સ ને પણ સુબત આપણે જો હમણાં અનમ્યુટ કરીશું ને તો બધાને બી કઈ કેવું હશે। આ નીલમબેને તો બહુ બધા ઘણા બધા શો કર્યા છે મિત્રો, મેં તમને એમની ઓળખાણ ત્યારે એટલા માટે નહોતી આપી કે મારે તમારી તમારે જોવાનું હતું જાતે। એમણે કુકિંગમાં કર્યું છે, એમણે આર્ટ્સ ક્રાફ્ટ બધામાં જ એમને એટલો બધો રસ છે અને આપણા ઓટલા પર એ હવે કાયમ આવી રીતના નવી નવી વસ્તુઓ લઈને આવતા રહેશે। આ તો તમે બહુ મજા કરાવડાવી દીધી છે મેં, થેન્ક યુ। એટલે હવે હવે મારા ખ્યાલથી નીલના ઇન્સ્ટ્રુમેન્ટ ટ્યુન અપ થઈ ગયા છે, તો આપણે ફરી એકવાર નીલને આમંત્રણ આપીએ અને નીલ 107 ઇન્સ્ટ્રુમેન્ટ તો વગાડે જ છે પણ સાથે સાથે ગાડ ગિવન ગિફ્ટ એમનો વોકલ પોતાના ગળાનો પણ કેવો સરસ ઉપયોગ કરે છે એ હવે આપણને નીલ બતાવશે। સો નીલ, વી આર રેડી ફોર યુ, વેર ઇઝ હી? ઇફ યુ સી નીલનું કનેક્શન, સરસ આપણને ગીતો સંભળાવવાના છે બાબુજી, ધીરે ચલના। સતીશભાઈ, તમારે નીલ ને અનમ્યુટ થાય તો કરો, ક્યાં છે? વિચ વન ઇઝ નીલ્સ કનેક્શન? અને જે એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ પણ એવું અઘરું છે ખરેખર આપણે। યસ નીલ, વી આર રેડી ફોર, વાવ, યુ બિલોંગ ટુ હોલીવુડ હિયર। વેલ એક્ચ્યુઅલી આઈ એમ રનિંગ બીકોઝ આઈલ બી સિંગિંગ અ સોંગ સોચેંગે તુમે પ્યાર, સો આઈ એમ ટ્રાઇંગ ટુ ગિવ ધેટ રિશી કપૂર સ્ટાઇલ। યસ 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 યસ, વી નો ધ સોંગ બાબુજી, ધીરે ચલના ના બીજી। હાં જી હાં જી, ઓકે Yeah. Actually, my Hindi is not good, but I'm going to try my best to sing this song. Right. Check. 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 Can you hear me clearly? Yes. Backtrack clear? Yes, it is. Yeah. Okay, good. Whatever. Oh.
सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, ये दिल बेकरार करेंगे नहीं। ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, मिलोगे हमें तुम जानम कहीं ना कहीं। सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, ये दिल बेकरार करेंगे नहीं। खिलता महका सा कमल तुम हो, खिलता महका सा कमल, हम जो गाएं तुम हो वो गजल, तुम सिंधोला सा मुखड़ा, लगती हो चांद का एक टुकड़ा, हम कितनी तारीफ करें देख के तुमको आहे भरे, तुम सा नहीं है कोई प्यारा सनम, प्यारा सनम। सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, ये दिल बेकरार करेंगे नहीं। हे 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 ला 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 ला, हे 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 हे। जिस दिन तुमको देखेगी नजर, जिस दिन तुमको देखेगी नजर, जाने दिल पे होगा क्या असर, रखेंगे तुमको निगाहों में, भर लेंगे तुम्हें बाहों में, जुल्फों को हम सुलझाएंगे, इश्क में दुनिया भुला देंगे, ये बेकरारी अब तो होगी न कम, होगी न कम। सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, ये दिल बेकरार करेंगे नहीं। ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको,
मिलोगे हमें तुम जानम कहीं ना कहीं, सोचेंगे तुम्हें प्यार करेंगे नहीं, ये दिल बेकरार करेंगे नहीं, हे 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 ला 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 हे 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 ला 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 la 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 hey are wow 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 Anil, very nice. Now Anil, before you go to the second song, mm-hmm. I have a question. Yes. Who is this beautiful lady with you? Well, as you have known, well, this is Joe Biden's wife, Jill Biden. Jill, yes. And she's our first lady, brand new first lady. Yes. And her... I'm sorry? She's our first lady. Yes, yes. And tell us something about how did you happen to be with her? I was invited to a performance in Bay Area. It was called Ganesha Utsav, so it was a festival. So in this case, I was playing a song, Sri Ganesha, on saxophone, which is related to the performance. So after performing there, after a few days, I got a message from someone who I didn't know. And he said, hi, I saw your performance at Ganesha Utsav, and I was thinking, maybe can he perform for Jill Biden? And I was like, are you serious? And I was like, wow. I was like, this was like the greatest opportunity I had. So then I had to go back to Bay Area again, and I performed for her. She was a very nice lady. So also I got her autographs on my guitar and also on my poster. So It was like the greatest experience of my life, like Joe Biden. So that is amazing, Neil. Thank you. Wonderful, wonderful. And before you go to the second song, I want to show a video. Sure. Satish Bhai will show a video where we can enjoy your different musical instruments. So Satish Bhai, go ahead. चंडीगढ़ के रहने वाले नील नायर 107 डिफरेंट म्यूजिकल इंस्ट्रूमेंट्स प्ले कर सकते हैं. जी हाँ, 107 डिफरेंट म्यूजिकल इंस्ट्रूमेंट्स प्ले कर सकते हैं. ही इज एक्सेप्शनली टैलेंटेड. खुद म्यूजिक कंपोज कर रहे हैं, गा भी लेते हैं, आगे चलकर एक म्यूजिक डायरेक्टर बनना चाहते हैं. जब आप इनका टैलेंट देखेंगे तो आप अग्री करेंगे कि वंडर बॉय का खिताब इन्हें बिल्कुल सूट करता है. ही वॉज प्रेजेंटिंग चंडीगढ़ से नील नायर.
अरे वाह, वेरी गुड, न्यू वाह, 107 म्यूजिकल इंस्ट्रूमेंट यू कैन प्ले. यस, दैट वेरी वर्ड इज हमने, आई कैन नॉट इवन नेम 107 म्यूजिकल इंस्ट्रूमेंट एट अ टाइम. And you know who introduced you was Palak Muchhal. Everybody knows her. She's a very young, energetic person in the production of music. Wonderful. So where did you meet Palak? Well, actually, I didn't meet Palak. Actually had like this old video, like on an old videos, and okay. Some person noticed it and said, hey, can we feature you on like on Palak Muchhal's video? I was like, sure, that would be like a great opportunity. So then after that, I gave him the videos, and also I gave him the news, and also even Palak Muchhal read my news also, which was very great, and she was inspired by my story. So see, that's how it goes, by the word of mouth. Today I got a phone call that you will get an invitation from TV Asia to perform in a particular segment. And what? I was so, yes, I will talk to you after the program. I'll call your dad and, you know, we'll talk about it later on. But I already got an invitation on your behalf, and we will pursue that afterwards. You know, you will perform as a guest on TV Asia one of these days, yes. I have no words to say, but I'll say it. We will. Because, see, the platform of Otlo is such that we have right now 100 people, 100 connections join, and it goes from East Coast to West Coast. We have people from everywhere, and then they see on Facebook, you are live on Facebook right now. So without any delay, why don't you... Subhas, I wanted to tell you one more thing. I got a couple of phone calls too, that, you know, they want to invite Neil in their program. So we will talk about those things too. Wow, thank you so much. Thank you. So you already got the 3 invitations. I have no words to say. Just thank you. But as I told you over the phone, that you are way north of Hollywood. We want you to bring here in South. You come here in South and we'll introduce you to Hollywood one of these days. Thank you. Well, thank you. So go ahead with your next item, and that's Pyar Diwana Hota Hai. Yes. And that you'll be play in our Indian musical instrument, flute. Is it a Western flute? Oh, it's a Western flute. Wonderful. Okay. Wow, oh, okay. Very nice. It sound good? Perfect. Backtrack again, you can hear it also? Yes, same volume, yes.
Hare Rama, wow, Neil. What a wonderful song. Pyar Diwana Hota Hai. When we talk about Pyar, you may not understand next thing what I'm going to say in Gujarati. But to flute wagare to kanura jevo lage che. Thank you, thank you. And then Neil, Kanuda means Krishna Bhagwan. So when Krishna Bhagwan, you know, played the flute, mm-hmm. uncle was saying you play flute like, you know, Kanuda means Krishna Bhagwan. Oh, thank you so much. Thank you. Anyway, you have one more song to go in this segment. And then, this song is on mandolin there. Is that mandolin? Yes, it is. Wonderful. Okay. When it comes to mandolin, I don't know, many of us will remember the old-timer C.H. Atma, and I think, where was the mandolin played last? Hum Aapke Kaun. There are so many Hindi movies, they use the mandolin. Yes. Yeah. Very good. So, you have to say anything? No. Oh. Is the sound clear on mandolin? Yes, very nice. Clear. Bata Gwin? Yes. Thank you.
अरे वाह नील wonderful very 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 thank very you nice. Thank you so much. You know, at this point I would like to explain to our participants, those who are watching, I have to make a note that આપણે સામાન્ય રીતે મ્યુઝિક સાંભળીએ એ મ્યુઝિક ગાયકને કોમ્પ્લિમેન્ટ કરતા હોય. સો સિમ્ફની ઓફ મ્યુઝિક, ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ કોઈ ગાયક ગાતો હોય એને કોમ્પ્લિમેન્ટ કરવા માટે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. વેર ઇઝ હિયર નીલ ઇઝ ડુઈંગ સમથિંગ અધર વે અરાઉન્ડ. ધેર ઇઝ અ બેક ટ્રેક વિચ ઇઝ પ્લેઇંગ જસ્ટ લાઈક અ કેરીઓકી ટ્રેક. પણ ઇન્સ્ટેડ ઓફ અ સિંગર હિયર નીલ ઇઝ યુઝિંગ હિઝ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્લે એઝ અ સિંગર. સો હાઉ હાર્ડ ઇટ કુડ બી, ઇટ્સ વેરી હાર્ડ, બટ હી ઇઝ અ ગાડ ગિવન ગિફ્ટ એટ ધીસ એજ એન્ડ વી હેવ નો વર્ડ્સ ટુ પ્રેઝ ધેટ. વન્ડરફુલ, so naturally. I don't see any nervousness on your face. You actually enjoy. I'm never nervous when I perform. Never nervous. Wonderful. Very nice. Very nice. That's a God-given gift. Yes. You are such a wonderful person, and I can tell you, you are going to be very famous in the future. Yes. You are already famous. You are already this age, yes. We want to bring you here in Hollywood area. Okay, now, so far, apna aajna mehman Satish bhai ane Lilam bene je kai presentation karyu e apne video ma joyu, pan have apnu next performance aave che, that is live performance. Wow. So that, go ahead, tell something live, about your live performance. તમને ખબર છે ને આપણે બધા સિંગરો ને હું કહેતી હું કે બધા રંગોળી કરવાની છે, એટલે બધા કહે કે ભાઈ અમને તો રંગોળી કરતા ના આવડે છે. આજે તમે લીલમબેન ને જુઓ એ કેવી રીતે રંગોળી કરે છે. એ રંગોળી કરે છે પાણીમાં, રંગોળી કરે છે. આઈ કેનોટ બિલીવ ધેટ. અને એને સ્પોટલાઇટ કરજો. Yes, yes. I think I did, but let me double check. She is on spotlight. Okay. Okay. All right. Okay. Jai Shri Krishna Badai Ne, Jai Jinendra. Aaje apne be jatni rangoli kariye chhe. Ek paani ni andar, ek paani ni upar. Underwater and overwater. To pehla apne underwater rangoli kariye. તો એના માટે એક થાળી લઈ ને એના ઉપર કોઈ પણ કુકિંગ ઓઇલ સ્પ્રેડ કરવાનું. મેં ઓલરેડી આ થાળીમાં કુકિંગ ઓઇલ લગાડ્યું છે, જેવી રીતે આપણે ઢોકળા બનાવવા માટે લગાડીએ ને એવી રીતે લગાડવાનું. અને એ કર્યા પછી આજે હું પેલા એક બોર્ડર બનાવવાની છું. અને એ બોર્ડર બનાવવા માટે મેં આ એક લીડ ઢાંકણું લીધું છે, જેનેથી આપણું સર્કલ એકદમ પરફેક્ટ થાય. તો એ ઢાંકણું અહીંયા મૂકી અને બોર્ડર માટે લેટ સી આજે આપણે આ એક ગ્લિટર લઈ લઈએ. તો આ ગ્લિટર છે એ આ લીડ ની આપણે બહાર સ્પ્રિંકલ કરીએ તો આપણું બરાબર સર્કલ આવી જશે અને આપણે ચિંતા કરવાની જરૂર નહીં કે સર્કલ થશે કે નહીં. એટલે આ આપણું બોર્ડર થઈ ગઈ છે. હવે આ બોર્ડરમાં જે આ ગ્લિટર છે એ બધું આ ઓઇલને ચોટી જશે. તો હવે આપણે કંઈ એક ડિઝાઇન કરીએ. તો એ ડિઝાઇન માટે વેરી સિમ્પલ ડિઝાઇન બનાવવાની અત્યારે હું બનાવીશ, કારણ કે આપણી પાસે બહુ ટાઈમ નથી. તો અમે
આ કળશ જોયો હશે કે જે મેં બનાવ્યો છે કાર્ડબોર્ડ ઉપર, પણ એનું એક નાનું સિમ્પલ વર્ઝન હું અહીંયા બનાવીશ. અને એના માટે પેલા હું વ્હાઈટ રંગોળી લઈશ. અને બે લાઈન ડ્રો કરું છું. અને નીચે ઓઇલ નાખ્યું છે એટલે આ કલર જે તમે વાપરો છો એ ઓઇલ ને ચોટી જશે, બરાબર ને? યા, આ રંગોળી એને ચોટી જશે. અને આ એના ઉપર નાળિયેર મૂક્યું છે. અને અહીંયા બે પાંદડા કરીશ. આ તો જસ્ટ ક્વિક છે જેથી તમને ખાલી ખ્યાલ આવે. યુ કેન ટેક યોર ટાઈમ અને તમે કંઈક સરસ મજાની ડિઝાઇન કરી શકશો. અને અહીંયા હું એક આપણું સ્વસ્તિક બનાવીશ. એટલે આ આપણી આઉટલાઈન થઈ ગઈ છે. હવે આમાં હું થોડા કલર નાખીશ કે જેથી એ સરસ દેખાય. તો પહેલા તો નાળિયેર માટે હું યલો કલર નાખું છું. અને આ બધા કલર પણ ઓઇલને ચોટી જશે. અને તમને તો ખબર છે ઓઇલ અને પાણી કોઈ દિવસ મિક્સ ન થાય. ઓકે, અને હવે આ પાંદડા માટે ક્વિકલી ગ્રીન કલર નાખી દઉં છું. તમે તમારા મનગમતી કઈ પણ ડિઝાઇન કરી શકશો અને કઈ પણ જે પણ લખવું હોય તે લખી શકો. અને આ કળશ માટે હું બ્રોન્ઝ કલર જેવો લઉં છું. તમે ટાઈમ લઈને કરશો તો એકદમ તમે સરસ ડિઝાઇન કરી શકશો. ઓકે, આ તો ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે જ હું આવી રીતે બનાવું છું વીકલી. ઓલરાઈટ, તો આઉટલાઈન જરાક સરખી કરું પાછી. તો દેખાય બરાબર. એનીવે, યુ નો વોટ આઈ મીન. તો હવે આજે એક્સ્ટ્રા આમાં રંગોળી કે ગ્લિટર હોય તો એ કાઢી નાખીએ એટલે એ પાણીની ઉપર ફ્લોટ ન થાય. એટલે એક વખત આ થાળી ઊંધી કરવાની અને પછી તમે જુઓ તો જે એક્સેસ ગ્લિટર ને રંગ હતો એ પડી ગયો. આટલા સુધી પાર્ટ તમે ગમે ત્યાં કરી શકો. હવે આપણે પાણી એડ કરવાના છીએ, પણ પાણી એડ કરતા પહેલા તમે આ રંગોળી જ્યાં મૂકવાના હોય ત્યાં થાળી મૂકજો. ફ્રન્ટ ડોર માં કા તો કોફી ટેબલ પર કા તો ભગવાનની સામે. હું છે ને આ થાળી આ ટેબલ ઉપર મૂકું છું. અને હવે આપણે એના ઉપર પાણી નાખીએ જેથી આ રંગોળી અંડર ધ વોટર થાય. આ તો મેં ક્વિકલી 2 મિનિટમાં ડિઝાઇન કરીશ. તમે જો આ વેલેન્ટાઇન ડે આવે છે તો તમે આવી રીતે સિમ્પલ રોઝ ફ્લાવરની પણ રંગોળી કરી શકો. કાં તો હોળી આવે છે કે કોઈ પણ ઇન્ડિયન ફેસ્ટિવલ આવે તો આ ગણેશજી જેવું સિમ્પલ તમે કરી શકો. અને હવે
આ ટેપ વોટર છે રેગ્યુલર ટેપ વોટર છે એ ધીરે ધીરે સાઈડ માંથી અંદર એડ કરવાનું છે એટલે હું અહીંયાથી એડ કરું છું અને તમે જોશો તો પાણી બધે કોર જશે પાણી બધે જાય છે પણ કલર સ્પ્રેડ નથી થતા કારણ કે કલર ત્યાં નીચે ઓઇલ ને ચોટી ગયા છે આ કલર ક્યાંય જતા નથી અને આવી રીતે આ રંગોળી અંડર ધ વોટર થઈ ગઈ અને આમાં તો તમારી પાસે વધારે ટાઈમ હોય તો પાણી નાખતા પહેલા અડધો કલાક એક કલાક આવી રીતે મૂકી રાખો એટલે બરાબર ચોટી જાય રંગોળી કરવા માટે એક બોલમાં રૂમ ટેમ્પરેચર પાણી લેવાનું અને આ પાણીમાં લગભગ અડધો પોણો કપ જેટલું સોલ્ટ નાખવાનું આપણું રેગ્યુલર કુકિંગ સોલ્ટ નાખવાનું તો એ સોલ્ટ ના લીધે આ પાણીની ડેન્સિટી વધી જાય અને ઇટ ગેટ્સ લિટલ બિટ થિકર અને એના લીધે આપણે એના ઉપર જે કંઈ નાખશું એ બધું ફ્લોટ થશે તો આપણે પહેલા તો કોઈ પણ ફેસ પાવડર બ્રેન્ડ ડઝન્ટ મેટર પણ જે મોઢા પર લગાડવાનો જે ટાલ્કમ પાવડર હોય એ પાણીની ઉપર નાખવાનો જેથી દેટ વિલ become a kind of like canvas કે જેના ઉપર પછી તમે રંગોળી કરી શકો તો મે એક ફેસ પાવડર આ ગયણીમાં લીધો તો જેથી ઇટ્સ ઈઝી ટુ સ્પ્રેડ એટલે આ પાણીની ઉપર આવી રીતે સોલ્ટ વોટરની ઉપર સ્પ્રેડ કરવાનો અને આ પાવડર ઉપર રહી ગયો કારણ કે પાણીમાં સોલ્ટ નાખેલું છે ઓલરેડી પહેલેથી ડિરેક્ટલી નાખો તોય ચાલે પણ ગળણી માંથી નાખો તો વધારે સારું આવી રીતે તમે બધે કોર પાવડર જાય એવી રીતે અંદર આ કેનવાસ જેવું કરી શકો અરે વાહ ક્યા વાત હે ઓકે હવે આપણે ફિકલી આના પર કોઈ પણ ડિઝાઇન કરીએ તો હું આ પિંક કલર લઈ ને કોઈક સિમ્પલ ફ્લાવર ની ડિઝાઇન કરીશ કમળ આહા યસ ધેટ્સ રાઈટ અરે વાહ બહુ ઈઝી થાય નાના છોકરા પણ કરી શકે સરસ છે તમે એટલું ફાઇન કરો છો ફટાફટ અને એના નીચે એકાદ બે પાંદડા કરી શકાય આપણે આજે આપણે વધારે ટાઈમ નીલ ને આપવો છે ખાલી ડેમોન્સ્ટ્રેશન ક્વિકલી થાય એટલા માટે બતાવવું જ અને પછી આ તો આવી રીતે આ થઈ ગઈ રંગોળી ઓવર વોટર અને અંડર વોટર અરે વાહ કેટલું તમે સરસ તમે આ પાવડર વધારે નાખશો ને તો આખો વ્હાઇટ સરફેસ થઈ જશે પછી તો આ રંગોળી બહુ જ સરસ લાગશે પણ એમાં જરા વધારે ટાઈમ જાય એટલે મેં અમારે તો આ બે મિનિટમાં કરી હતી બીજી વસ્તુ કે આવી રીતે આવા ટેમ્પલેટ રંગોળી ના મળે છે તમારે અંડર વોટર રંગોળી કરવી હોય ને તો આ ટેમ્પલેટ થી પણ તમે કરી શકો
રંગોળી પણ શીખવાડી. હવે તમારે કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી તમે મને પૂછજો, અને તમે જયારે પણ રંગોળી કરો તો મને ડેફિનેટલી ફોટો મોકલજો. I would love to see that. છોકરીઓ પણ કરી શકે આવું ફ્લાવર, તો એટલીસ્ટ એવું નાનકડું ફ્લાવર નાનકડા બોલ માં પાણી લઈને તમે કરશો ને તો દેટ વિલ બી યુનિક એન્ડ શ્યોર બધાને બહુ ગમશે. Very good, Lina Ben. Thank you. Thank you. Very nice. Thank you. Apne now we are going back to the... Now, 8 minutes, 8 minutes. Neil, I want to say something to you. You have been amazing. You heard that from many people. Neil, ne jara spotlight karjo. Neil is still... Oh, okay. Now, yeah. Now he is here. અહીંયા આપણે એટલા બધા મેસેજીસ આયા છે એના માટે નીલ માટે. રાઈટ, લેટ મી લેટ લીલમ ટોક ફર્સ્ટ. લાઈક સો નીલ, વી રીયલી એપ્રિશિએટ યોર એફર્ટ્સ ફોર અટેન્ડિંગ ટુડે એન્ડ ગિવિંગ અસ એક્સલન્ટ પ્રોગ્રામ. આઈ રીયલી આઈ એમ પ્રાઉડ ધેટ યુ લિવ ઇન અવર ટાઉન એલગ્રો એન્ડ યુ આર અવર નોટ ટુ ફાર નેબર, એન્ડ ટુ એપ્રિશિએટ યોર ટાઈમ એન્ડ એફર્ટ્સ I'm going to mail you this check on Monday to you. Okay, this is just the token of our love and appreciation. Thank you. That's a wonderful encouragement, yes. For Neil. That's, yes. That's a very nice encouragement for this young fellow. Yes. Okay, હવે તમે નીલ ને આપણે હાઈલાઈટ કરી શકો. અમે હવે પેલા રૂમ માં જઈએ છીએ. Thank you, boy. Now we will go for this part of your song. So if you when you have to perform live with different instruments, you know, ine medavva pade, ine tune karvu pade, and that is where we the skill of the artist comes, and he is doing wonderful. Very quickly he changes everything and he's a real performer. So Neil, take it from here. So the next song I'll be playing is Yereshimi. So and I'll be playing on the Bubble Tarang. So the Bubble Tarang is made from India, but actually there's another one which is same. It's called from Japan. It's called there's a name for it, but I forgot. But anyways, happened. Someone got this idea. They put the same thing in India, but in this case, they modified it. That's why you call it Bubble Tarang. So it is very close to we used to call banjo. Yeah, kind of banjo. Yes. Banjo. Yes. And we call it Bulbul Tarang, right? Bulbul. Yes, Bubble Tarang. Yes. Bulbul Tarang. Wow. Very good. And you have a backtrack playing with it to complete. Yes. Very good. Very good. Yes, it is Zulfi. Yes, okay. Can you hear the sound properly? Yes, perfect. How about backtrack? Backtrack, Gwyn? Yes, that's good too. Turn off the mic.
instrument, I cannot even pronounce the name. It's erhu? Yes, it's called erhu. Yes. Erhu, wow. What is erhu? We will see is in a little bit. Let me move the instrument 1 second. Which country it is from? I know that you play. It's from China. It's from China. Oh, okay. Erhu. And બધા viewers ને માટે કહીએ કે it is not easy. While એક instrument માંથી બીજામાં જવાનું, પાછું tune કરવાનું અને ગાવાનું, અને I don't know how he remembers all the notes. Yes. આપણે સારેગામાં પધા નિસા યાદ નથી રહેતું. He has a God given gift from his birth that આપણે અભિમન્યુના કોઠાની વાતો સાંભળી છે ને, તો અમે ગઈકાલે એના parents જોડે વાત કરતા હતા. તો એના પેરેન્ટ્સ તરફથી જાણવા મળ્યું કે વેન હી વોઝ ઇન ધ વુમ ઓફ હિઝ મધર ત્યારે એને મ્યુઝિક બહુ જ સાંભળેલું અને ખાસ ધે મેડ ઇટ અ પોઈન્ટ ટુ લેટ ધ વુમ લિસન ટુ ધ સ્પેશિયલ મ્યુઝિક અને એટલા માટે થઈને હી ઇઝ બોર્ન વિથ ધેટ ગાડ ગિવન ગિફ્ટ અને આપણે આજે એને માણી રહ્યા છીએ અને જ્યારે આપણે એને માણી રહ્યા છીએ હી ઇઝ એડજસ્ટિંગ સમ ઇન્સ્ટ્રુમેન્ટ સો મીન ટાઈમ આઈ કેન ટેલ આવતા વખતનો એક ખાસ કાર્યક્રમ શનિવારે આપણે રાખવાના છીએ શનિવાર ફેબ્રુઆરીની 13મીએ અમદાવાદના એક ટીવીના એન્કર આપણી જોડે જોડાય છે ઇઝ એ ન્યૂઝ એન્કર ટીવી એન્કર અને એ સેલિબ્રિટી આપણી સાથે જોડાય છે સિન્સ ધ ગેસ્ટ ઇઝ ફ્રોમ ઇન્ડિયા આપણો સમય 13 તારીખે સવારે 9 વાગ્યાનો રહેશે આપણા કેલિફોર્નિયા ટાઈમ મુજબ સવારે 9 થી 11 ફેબ્રુઆરી 13 શનિવાર 9 થી 11 આપણે બધા મળીશું એના માટેનું ફ્લાયર અને એનું ઇન્વિટેશન હું બધાને મોકલીશ પણ સિન્સ ધ પ્રોગ્રામ ઇઝ ફ્રોમ ઇન્ડિયા આપણે અમદાવાદના એક ફ્રીલાન્સ ટીવી પ્રોડ્યુસર એન્કર પર્સન આપણી જોડે જોડાવાના છે અને બીજા ઘણા બધા આપણા આપણા ડિગ્નિટરીઝ આપણા અમેરિકાના તો જોડાશે એ બધાની સાથે અત્યારે પ્રોગ્રામ માટેનું સેટઅપ કરી રહ્યા છીએ પણ ધીસ એન્કરમેન ફ્રોમ અમદાવાદ ઇઝ ઓલરેડી confirmed so we will have very nice program unique program something new to know about the tv production apne jyare india chhodyu tyare tv nu madhyam judu hatu aje e tv badhe chhavai gayu chhe ne ema contemporary ferfaro shu shu kyare thaya eni badhi apne vato karishu ane manishu anyway looks like ek ajnabi hasina se coming back to music Uncle Satish ji and Auntie ji for inviting me to the performance to perform for the seniors and it was a great experience and all of you guys who are watching me, thank you so much for watching. I am really honored. And also thank you for your comments and your messages. And for sure, next time when I perform, I'm going to try my best to play Gujarati songs on instruments and sing Gujarati songs. That's a spirit. You know, you never met this many Dada and Ba on a single screen. All these grandparents. Yes. And the song selection is great because you selected the songs from 70s. So that was a very nice thing. Thank you. So we call it our era. So yes. That is Erhu.
Can we yes. see? So, I'll explain the instrument. So the erhu is from China, and it's a two-string bowed instrument. So okay. let me explain. So you have two strings. They're tuned in D and A. Then we have here. So in the body, this part is made of snake skin, python skin. Wow. Yeah. Okay. Then you have produces the sound. I'm sorry? That's the skin of python produces the sound? Yes. Okay. You know, something like this, if I compare a little bit, it's called Ravan Hato. Ravan Hato in our Indian. Actually, that instrument I play also. Oh, you do play Ravan Hato. Okay. That's a folk instrument in India. Yeah. Wonderful. Very nice. Okay. Let's sound hole. So, and it's hollow. And also, the hair is made from the hair is from a horse hair. Oh. Okay. Horse tail, maybe. So Neil, today, you know, with all the messages for you, I have a special message from someone on our chat. Someone has asked, if you are single, they have a daughter, granddaughter. So this will be the first, on Otlo program that we are setting you up. Wow. Would you like that? See, that's what uncle, auntie, and dada ba do. That's the job is. Grandparents, you are too young to think about this. That, but still, that's what we do. I'm more for the music. I don't go to that. Very good. Okay, get back to the program now. And you know, we have enough laugh. But yeah. Satish, wouldn't that be like a history? Like, there are so many people, they're like New York and California, they meet and they say, oh, this is my old friend. But yeah. now, he's going to say, oh, one day I went to this grandparents' concert, Otlo, and then I met my sweetheart. Very good. No. Go ahead and let's start. Yes. We have quite a few items to go. Yes. So the song I'll be playing is Ek Ajnabi. Yes, yes. Oh, that's why you know uncle is talking. Ek Ajnabi Haseena se mulaqat ho gayi. What leper? Can you hear the sound? Yes, perfect. Yeah. Backtrack good? A little volume up. Make it a little up, maybe. Okay. Better now? Perfect. Yes. Now it's good. Thank you.
Neil, that was excellent. As we all know, you know, we all go to concerts or music programs, you know, when there was no COVID. And the sound quality today has been like a concert music so that you're playing. Excellent. Yeah. Excellent. So the sound quality and, of course, your, you know, musical instruments, the way you have tuned them, is just like, as I said, concert quality. So we are very happy that you are with us today and entertaining us. And like you were asking me this morning about, you know, some Gujarati favorite songs, that I gave you some suggestions, and maybe next time we will hear you play some of the famous Gujarati songs. Thank you so much. Thank you. Nice performance. Very good, Vija. You sang very good. You did everything wonderful. Nice studio, even. Thank you. Thank you. Yes. Very nice. So, Neil, we will see you next week. I will drop it off at your home. Okay. Thank you. Thank you. Thank you, Vila. And on behalf of all the participants here on Otla, we really, really thank you. And we wish you very good luck. And we have few items to present. And let's get going for the next item. Go ahead, Vila. So, Mitro, આટલું બધું સરસ આપણે સાંભળ્યું અને માણ્યું, અને હવે આપણે આવે છે મુંબઈના બોરીવલીમાં રહેતા મગનભાઈ. લોકડાઉનથી કંટાળી ગયા છે. બેંકમાંથી લોન મેનેજર સોનિયા એમને રૂપિયા 5 લાખની લોન ઓફર કરે છે, અને મગનભાઈ એને ગાર્ડનની લોન, બગીચાની પેલી ઘાસ સમજે છે. અને આવાથી જે થાય છે એક જાતના છમકલા, તો એ સાંભળશું. અને ઘણા મિત્રોએ પૂછાવડાવ્યું છે દહીંવડા, પાણીના દહીંવડા, એ પણ આના પછી છે જ. થોડોક પ્રોગ્રામ લંબાયો છે, ડીલે થયો છે, પરંતુ આપણે આ જોઈ લઈએ. એક વિડીયો છે બેંકની લોન, અને ત્યાર પછી લાઈવ કરશે આપણે લીલમબેન આપણને. તો સુભાષ જ્યાં સુધી શોધે છે વિડીયો, ત્યાં સુધી હું કહી દઉં. Now we are going for a bank loan. Now we have to go to the bank for a bank loan. Where is the banker? Let me play. Ata bene a hindi bolta ta e bene bank ma avi gaya lage pacha gujarati hindi rangoli batavta ta e lockdown ma elon lockdown na zamana ma mumbai na borivali west ma rehta bhora મગનભાઈ એમની બેંક પર્સનલ લોન ઓફર કરે છે, પણ એ એને લોન સમજે છે, અને એમાં જે ગોટાળા થાય છે એ આજે તમારી સમક્ષ રજૂ કરે છે. લેખક સતીશ શાહ, ડાયરેક્ટર સતીશ શાહ, કલાકાર સતીશ શાહ, અને ડબલ રોલમાં લીલમ શાહ. અમદાવાદ કે મુંબઈના થિયેટરમાં બેસી ને નાટક જોતા હો એમ 10-12 મિનિટ માટે શાંતિ રાખશો. ખાલી હસવાની તથા તાળી પાડવાની છૂટ છે. તમારા ઘરમાંથી જો અવાજ આવતો હોય તો તમે પોતે ફોન અથવા આઈપેડ ને મ્યુટ કરી દેશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હે મારા ભગવાન, આ લોકડાઉન માં તો સવાર સવાર માં થાકી ગયા. થાકી શું ગયા એમાં? 2-4 નાસ્તાના વાસણો તમે સવારે માંજ્યા એમાં થાકી ગયા? તો પછી તમે આત્મનિર્ભર કેવી રીતે થશો? ઘંટા આત્મનિર્ભર, આખો દિવસ વાસણ ને પોતા ને રોટલી આ બધું થાકી જવાય છે. એના કરતા હું દુકાનમાં જાઉં ને તો મારી મેળે આત્મનિર્ભર થઈ જાય. ચાલો હવે તમે મને રોટલી વણવામાં મદદ કરો, કારણ કે જ્યાં સુધી બધા પુરુષો રોટલી ગોળ નહીં વણે ત્યાં સુધી મોદી સાહેબ કયા લોકડાઉન હટાવવાના નથી. હવે તો મારે રોટલી પણ ગોળ બનાવવી પડશે. એ કરોના ભાઈ,
તમે મને ઝાડુ ઓછા ગોળ રોટલી બનાવતા શીખવાડી દીધો. ખરું છે આ તો. હેલો, જય શ્રી કૃષ્ણ. કોણ બોલો છો? ગુડ મોર્નિંગ સર, મેં સોનિયા ગુપ્તા બાત કર રહી હું. આપકે અપને બેંક સે, આપકે બેંક કે હેડક્વાર્ટર સે મેં બોલ રહી હું. તો આપ કૈસે હે? હા ઠીક હૈ. આપ સોનિયા જી, યે ક્યા આપને અભી પોલિટિક્સ છોડ કે બેંક કા ધંધા શુરુ કર દિયા? આપ ભી ક્યા જોક મારતે હે? તો બોલીએ કે યે લોકડાઉન મે સબ કુછ ઠીક ઠાક ચલ રહા હે ના? ઘંટા ઠીક ઠાક ચલ રહા હે. યે દેખો અભી હમારા બાયડી હે ના, આજ સુબહ મે હમ ઉઠા, ફિર હમકો બરા બરા સરસ સરસ નાસ્તા ખવડાયવા. નાસ્તા ખવડાયવા પછી અમારે જ વાસણ માંજવા પડ્યા. લેકિન આપ યે ક્યા બોલ રહે? મુજે ગુજરાતી નહીં આતી, કુછ સમજ મે નહીં આયા. તો આપ હિન્દી મે બાત કર સકતે હે? હા હા, હિન્દી મે બાત કરેંગે. અભી યે દેખો અભી હમારા બાયડી હે ના, બરાબર હે? તો ઉસને હમકો સરસ સરસ નાસ્તા ખવડાયવા, પણ પછી વાસણ બધું અમારે કો વાંજના પડા. તો કુછ ઠીક નહીં હે, એ લોકડાઉન મે સબ લફડા હો ગયા હે. સર, આપકો મેને પહેલે ભી કહા, મુજે ગુજરાતી સમજ નહીં આતા. આપ યે સબ ક્યા શબ્દ બોલતે હે, માંજા વાસણ, મુજે કુછ સમજ નહીં આયા. તો પ્લીઝ આપ હિન્દી મે બાત કરીએ. મેને તો ફોન ઇસલિયે કિયા કે હમારી બેંક મે નઈ સ્કીમ આઈ હે, સો સભી અચ્છે કસ્ટમરોં કો હમ 5 લાખ રૂપિયે કી લોન દેતે હે. ઇસીલિયે તો મેને યે વિડિયો કોલ કિયા હે. તો આપકો 5 રૂપિયે કી લોન ચાહિયે? 5 લાખ રૂપિયે કી લોન ચાહિયે? હા હા, લોન તો જોવાડવાના છે ના. યે લોકડાઉન મે સોનિયાજી અમારા તો ધંધા સબ ઠપ હો ગયા હે. અભી લોન નહીં લેંગા તો ફિર અમારા ગાડા આગે કૈસે ચલેંગા? લેકિન અમારી બેંક સિર્ફ કાર પે હી લોન દેતી હે, તો આપકો ઇન્ટરેસ્ટ હે? કાર પે લોન કૈસે ડાલવાયેંગા? કાર પે તો ફિર માટી ભી ડાલના પડેગા. આપ ક્યા બાત કર રહે હૈ, મેરી કુછ સમજ મે નહીં આતા. મુજે સિર્ફ ઇતના બતાઓ કે આપકો લોન લેને મે ઇન્ટરેસ્ટ હે? હા હા, લોન લેને મે ઇન્ટરેસ્ટ હે. લેકિન અભી દેખો, અભી તો હમને કોઈ દૂસરા લોન નહીં લિયા હે. લેકિન વો જો અમારા પાછળ અમારા ગાર્ડન હે ના, થોડા નાનકડા ગાર્ડન હે, ઉસમે હમને લોન ડાલવાયા હે. હા, મે તો યહી પૂછને વાલી થી કે પિછલે 6 મહિને મે આપને કોઈ પર્સનલ યા બિઝનેસ લોન લિયા હે? અચ્છા હે કે આપને નહીં લિયા, તો આપ ક્વોલિફાઈ હો સકતે હે. તો અભી આપકો ઇન્ટરેસ્ટ હે? હા હા, લોન તો જોઈએ જ છે. લોન વગર તો આપણું ગાડું જ નહીં ચાલે. એટલે સોનિયાજી અભી ક્યા કરને કા હે? તો અભી આપ મુજે આપકા અકાઉન્ટ નંબર, બેંક અકાઉન્ટ નંબર, બેંક પિન નંબર ઓર આધાર કાર્ડ નંબર યે સબ SMS કર દઈ. અગર આપ અભી કે અભી SMS કર દીજીએ તો મેં આપકી લોન પાસ કરવા દૂગી ઓર આધે ઘંટે મેં આપકે અકાઉન્ટ મેં 5 લાખ જમા હો જાયેંગે. તો આપ કરેંગે? હા, તો દેખો સોનિયાજી, હમને અભી SMS કિયા આપકો, ઉસમે આપને બોલા અકાઉન્ટ નંબર, ફિર ક્યા બોલા? પિન નંબર ઓર આધાર નંબર. અકાઉન્ટ નંબર, પિન નંબર ઓર ફિર આધાર નંબર. ઓ, આધાર કાર્ડ ભી ચાહિયે? ઓકે, આધાર કાર્ડ નંબર. હા, તો હમને યે સબ ડાલ દિયા હૈ ઓર સેન્ડ કર દિયા હૈ આપકો. થેન્ક યુ વેરી મચ. આપ બહોત અચ્છે ઇન્સાન હૈ. તો બસ
मैं अभी आपके लोन पे काम करती हूँ और आधे घंटे के बाद प्लीज अपना अकाउंट चेक कीजिए. थैंक यू एंड हैव अ नाइस डे. थैंक यू सोनिया जी. तुमने पण जय श्री कृष्ण नमस्ते. थैंक यू. ये सांभळो छो तमे अत्यार सुधी आटली सरस वातो कोणी साथे करता था? એ આપણી જે પેલી બેંક છે ને એને લોકડાઉનમાં બધા સારા ગ્રાહકોને ઘરે વિડીયો કોલ કરી અને પર્સનલ લોન ઓફર કરે છે. એટલે મને થયું કે આપણે પણ અરજી કરી દઈએ. તો મેં આપણી લોન માટે 5 લાખ રૂપિયાની અરજી કરી દીધી. અચ્છા, અરે વાહ. તો મારે છે ને તમને એક વાત કરવી હતી. જો તમે મારી એક વાત માનો તો હું તમને 1 લાખ રૂપિયા આપીશ. અચ્છા, તારે શું જોઈએ છે બોલને. બસ તમે મને 2 લાખ આપો પછી હું તમને 1 લાખ આપી દઈશ. શું પાણીયાના દીકરાની પાસેથી 2 લાખ લઈ ને તું મને 1 લાખ આપે? ખરો બામો બનાવે છે. તમને ખબર છે આ પૈસા હું શા માટે માંગુ છું? હા હા, એ તો હું પૂછવાનું જ ભૂલી ગયો. બોલ, તારે સેના માટે જોઈએ છે આ પૈસા? તમને તો ખબર છે દર અઠવાડિયે હું કિટી પાર્ટીમાં જાઉં છું. હા તે, અને કિટી પાર્ટીમાં અમારે તો પૈસા આપવા જ પડે ને. મને છે ને આ કિટી પાર્ટીનું બિઝનેસ ગમતો જ નથી જરાય. તમે આ વર્ષ આ વીકમાં આ અઠવાડિયામાં કિટી પાર્ટીમાં જઈ ને જીતશો, પછી આવતા અઠવાડિયે પાછા હારી જશો, પછી એના પછીના અઠવાડિયે પાછા જીતશો. એવા જ ધંધા ચાલે છે આ કિટી પાર્ટીમાં. અચ્છા અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે હું દર 2 અઠવાડિયે જાઉં તો જીતતી રહીશ, બરાબર? આ શું, તો તમે આ બૈરાઓ કિટી પાર્ટીમાં કરો છો શું? હવે તમને શું કહું, આખા ગામની પંચાયત અને ગુસપુસ ચાયલા જ કરે. તમને ખબર છે આપણા પેલા બાજુવાળા પડોશી મંગુબેન છે, એમને આટલું હાઈ ડાયાબિટીસ છે, આટલી બધી શુગર આખા એમના શરીરમાં છે, તો પણ બોલવામાં કોળીની પણ મીઠાશ હોય તો હરામ. અને આ બધા લોકો અમારા પેલા કિટી પાર્ટીમાં એવી વાતો કરતા હતા કે હવે છે ને લોકડાઉન ધીમે ધીમે ઓછું થતું જશે, તો આપણે માસ્ક પહેરીને શાકભાજી લેવા જઈએ તો ચાલે? જો મારી વાત સાંભળ, હમણાં છે ને આ બાજુવાળાની સોસાયટી વાળા રમેશભાઈ અને મંજુલાબેન માસ્ક પહેરી અને એક્ટિવામાં શાકભાજી લેવા ગયા. અચ્છા, રમેશભાઈ એક્ટિવામાં શાકભાજી લઈને પાછા આવ્યા, માસ્ક કાઢ્યું ત્યારે ખબર પડી કે કોઈ બીજાની બૈરીને લઈ આવ્યા. હે ભગવાન. એટલે આ તમે છે ને માસ્ક વાસ્ક પહેરીને બહાર જવાનું હમણાં રહેવા દો, એ હજી આપણા માટે સેફ નથી. ઓલ રાઈટ, તો આપણે થોડા દિવસો હજી પણ શાકભાજી વિના ચલાવી લેશું. હા, એમાં કઈ વાંધો નથી. હવે જો પેલી સોનિયાએ કીધેલું કે હું 30 મિનિટમાં તમને 5 લાખ રૂપિયા આપણા અકાઉન્ટમાં ડિપોઝિટ કરીશ, એટલે હું જરા જોઉં આપણા બેંકની અકાઉન્ટમાં કે કેટલા પૈસા એણે ડિપોઝિટ કર્યા. આ જો મારો બેંકનો અકાઉન્ટ નંબર, પિન નંબર નાખો, જોવા દે કેટલું બેલેન્સ છે. હસ, આટલા બધા મીંડા? ગઈકાલે તો ચેક કર્યું ત્યારે 10 લાખ હતા અને અત્યારના બધું સાફ. હે ભગવાન, હે મારા બાપા, હે શ્રીનાથજી બાપા, આ સોનિયા સાલીએ શું કર્યું? જલ્દી જલ્દી 112 નંબર લગાડો, પોલીસને ફોન કરો, આ શું થઈ ગયું? હે મારા બાપા, હે મારા બાપા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ. તમે સમજ્યા વગર લોન લેવા જાઓ અને એમાંથી લોન લેવાની હોય
પછી વાત છે પિન નંબર એકાઉન્ટ નંબર અને આમાં પાછો એને આધાર કાર્ડ નંબર પણ માંગ્યો અને આપણા ભોળા મગનભાઈ બિચારા બધું આપી દીધું 5 લાખ ની લોન ના લાલચમાં એટલે લાલચમાં કઈ કરવું નહીં કોઈ દાડો આપણી પાસે હજુ એક એવી આઈટમ છે કે જે મને પોસ્ટપોન કરવાનું કે કેન્સલ કરવાનું મન નથી થતું. આપણને બધાને ખબર છે કે દહીં વડા બધાને ભાવે છે અને તળેલું હોય એટલે થોડું આપણું દિલ દુખાતું હોય છે, પણ પાણીમાં તમે દહીં વડા બનાવી શકો છો તો તળ્યા વિનાના. તો પછી આપણે જરાક એ થોડુંક સુવાસ જોઈ લઈએ. અને મેં ટ્રાય કરી જોયા છે, મેં પણ બે રીતે દહીં વડાનો ટ્રાય કર્યો છે. મેં જોકે આજે બધું મોડું થાય છે એટલે નથી કહેતી, પણ અમે દહીં વડા બનાવીએ છીએ એ ઇડલીના એમાં દહીં વડાનું જ ખીરું, પણ ઇડલીની અંદર, અને થઈ જાય ઇડલી એટલે પછી હું એને દહીંમાં નાખી દઉં અને એ એકદમ સરસ બનતા હોય છે. મેં ગઈકાલે જ બનાવેલા, આજે આ પ્રોગ્રામ છે એટલે. પરંતુ આમની પાસે, લીલમબેન પાસે કંઈક નવી પણ આઈડિયા છે, તો આપણે જરા એ જોઈએ આપણે. અને તળ્યા વિનાના દહીં વડા. હાઈ, માય નેમ ઇઝ લીલમ શાહ. આઈ એમ ફ્રોમ સેક્રામેન્ટો, કેલિફોર્નિયા. Today, I would like to show you how to make instant naan-fried dahi vada using Gifts package. So, here are the ingredients. We are going to use instant dahi vada Gifts package and Pam's cooking spray. This is the timer I used to make it in the sandwich maker. Also, after we made the dahi vada, we are going to use yogurt, sweet chutney, green chutney, roasted jeeru, red pepper and coriander. To start with, according to the package direction, I have made the batter from instant dahi vada mix and that is kept for 10 minutes to soak. So after 10 minutes this batter is ready to add into sandwich maker. So sandwich maker is warm enough. In about 5 minutes it will get warm enough. You use the Pam spray and the spray it in each sandwich place and then add batter into 4 compartments so that they will stay separately, they should not get mixed up. So don't overfill it. After that, again use the Pam spray to spray over the batter and close it and use this timer which is about a 1 minute. So we're going to use timer. First time we are going to use 2 minutes. After that we are going to take the sandwich, not the sandwich but the dahi vada, and flip them, and after flipping we are going to use 1 minute, and after it is ready we are going to put it in the water. This is just the regular tap water. I haven't added any salt or anything in there. Here is the yogurt that I have prepared to add on the top of the dahi vada, and I have added some sweetener and little bit salt.
This is the sweet chutney I have made from apple butter and just added lemon juice in there. This is our regular green chutney made from cilantro, and I have roasted jeeru. I just roasted the jeeru and then crushed it, and this is just regular red chili pepper and cilantro. That is all stuff for garnishing. So let's see. It's about a 1 minute timer. I like to use timer, but if you don't have the timer, you can just use your kitchen timer, or you can use approximately. It's about 2 minutes on one side, and after flipping, it's about 1 minute. 1 minute. So you can put it in the regular water for about 30 minutes. In 30 minutes, the daivada will become slightly larger. I keep it until I use it, and I really don't press it. Today is a Super Bowl day, and I have prepared daivadas, non-fried daivadas for our party this afternoon. And for that, I just made it about half hour ago, and I'm going to keep them in the water until I'm ready to serve. So just 5 minutes before serving, I'm going to remove using this kind of that has the, you can drop the water when you take the daivadas out. So you need to use this one, so you don't need to squeeze the daivada to take the water out of it. And then you put it in the big platter, add a yogurt and all this garnishing, and the daivadas are ready. So here is about 1.5 minute, another 30 seconds or so. You can see, I love this hourglass. It came from one of the game, the board game. I don't remember right now which one, but I saved it just for this daivadas. So let's see, it's almost 2 minutes. So I'm going to check. All right. So you need to use 2 spoons, and you need to flip it very gently. So you can see they are not stick because this is a non-stick, and you just flip them. Please make sure don't get burned, because this is extremely hot. All right, and now we are going to cook for 1 minute. So I'm going to put the timer for 1 minute. This is really easy. I can make about 32 daivadas from this large pack, and they are really larger size. Those daivadas are not very small, because this will swell and it will get larger. So if you want smaller daivadas, you can cut into half after you cook. Many people like small daivadas, or some like large one. The only difference is the shape will be triangle, which is really a novelty. And many seniors, they want to stay away from oil. So I just came up with this idea on my own to use the sandwich maker. I've been making using this sandwich maker about last 10 years. Then many of my friends, they are asking me the recipe. So I thought I should share with everyone, because this is really a healthy one, because we are not using oil. So this is almost done, just few more seconds, and our daivadas are going to be ready to place into water. So let's see, few more minutes, 8 seconds, I think it's almost done. So let's check our sandwich maker and see. All right, looks good.
So I'm going to take it and put it in the regular water to soak for about 30 minutes. So let me show you how they look after 30 minutes. Okay, these are the one, this batch I made about 30 minutes ago. So these are ready to be served. Minimum 30 minutes, maximum you can keep 24 hours in refrigerator in water and it will still stay fresh. So when I am ready to serve, I'll just take it out and drip all the water so there is no water in there. Put it in the serving plate. And I will add sweetened yogurt on the top of it. If you don't want to add sweet, you can just add only salt in the yogurt. That's your choice. Then I'm going to add sweet chutney. And coriander chutney. And some roasted jeeru and some red chili pepper, and for garnishing just some coriander. So this is non-fried instant daivada made by Leelam Shah. I hope you enjoy it and have a wonderful day. And enjoy the Super Bowl game today. Go Rams! Leelam, looks like you cook for the Super Bowl. And tomorrow is Super Bowl. So we will drive tomorrow morning. And the Tamara Daivara Kawa Avija Isutia. Unmute Karo. You are welcome. Actually, Subhash Bhai, Tame Super Bowl ni vaat kari. To avti kale ame. અમારા બધા ફ્રેન્ડ સાથે સુપર બોલ ઝૂમમાં જોવાના છીએ, એટલે બધા પોતપોતાના ઘરે ઝૂમમાં કનેક્ટ થશે, એટલે અમે એકબીજાની સાથે વાત કરી શકશું. પણ દરેક જણા પોતપોતાના ઘરે દહીંવડા ખાશે, પોતપોતાના ઘરે જે કંઈ ખાવું હોય ખાઈ શકે, વાઇન પીવું હોય કે જે કંઈ બિયર પીવું હોય કે સોફ્ટ ડ્રિંક, અને બધા પોતપોતાના ઘરે ટીવીમાં જોશે સુપર બોલ. એટલે કોવિડમાં સાથે રહેવાનું એક્સાઇટમેન્ટ તો હોય જ, વિચ ઇઝ ઓન સ્ક્રીન. એક્ઝેક્ટલી, એક્સાઇટેડ ટુ બી સાઉન્ડિંગ, યસ, લિસનિંગ ટુ ઓલ ધ ઇમોશન્સ. અને દહીં વડાનું મને વધારે એટલા માટે ગયું લીલમબેન, કે છે ને આ ભાઈઓ પણ બનાવી શકે છે. યુ કેન મેક ઇન ધ સેન્ડવિચ. હિયર વી ગો અગેન. ચાલો, મારો વારો આવ્યો છે. તમારે તો નાટકમાં હતું, મારે તો ખરેખર છે. અમારે આપણે હવે આપણે આ ઝૂમ, આઈ મીન આપણે આ કોવિડ ને કારણે હવે બધા આત્મનિર્ભર થઈ ગયા છીએ, વધારે પડતા. અને નવી નવી પેલી આપણે રિક્વેસ્ટ આવે છે, જેમ હમણાં ગીતાબેને કીધું ને, એમ હવે અમે છે ને ભાઈ, હું દહીં વડા બનાવું છું, સમય આપણે બધા અનમ્યુટ કરીએ હવે, કારણ કે પ્રોગ્રામ હવે બધા પોતપોતાની, લેટ મી સી, બધા અનમ્યુટ કરીએ. યા, અને એક પછી એક જેને બોલવું હોય, જેમને કંઈ કહેવું હોય કહો, કારણ કે આપણો સમય આપણો ઓવર થઈ ગયા છે. એનીવે, એટલે હું તમને કહીશ કે હું દહીં વડા બનાવું છું. પોતાની જાતે અનમ્યુટ કરી અને વાત કરી શકો છો, વારાફરતી વાત કરશું તો આનંદ થશે. એક મિનિટ, એક મિનિટ, ઇડલી બેકરમાં દહીં વડા સરસ બને છે, અને આખી આખી ચૌદ ચૌદ દહીં વડા સાથે બને છે, અને ધીસ ઇઝ વેરી ગુડ.
અને આ સેન્ડવિચ મેકર માં આપણે બનાવવા હોય તો એની અંદર બાફેલા દહી વાળા પણ સારા બને છે. ગીતા બેન, હા બોલો બેન. ગીતા બેન, મારી પાસે આ રેસીપી છે, એવોર્ડ વિનિંગ રેસીપી. બે વર્ષ પહેલા ઇન્ડિયા એસોસિએશન માં મેં બ્લુબેરી દહી વડા બનાવ્યા હતા. બ્લુબેરી દહી વડા ની રેસીપી છે, હું તમને મોકલાવીશ. પોસ્ટ કરી દેજો, ચોક્કસ આપણે બધાને શેર કરીશું બધા સાથે. મેલી પર જોઈ. હા, પ્રોફેસર કેશવલાલ શું કહેતા હતા સાંભળો. અચ્છા, તમારો આજનો કાર્યક્રમ ખરેખર બહુ વન્ડરફુલ છે. તમે બહુ સરસ આયોજન કર્યું. તમે તો આ નોન બોઇલ્ડ વડા, દહી વડા બનાવ્યા, બહુ આહલાદક, આપણે બધાને ગમે છે. અચ્છા, એ સિવાય મારે એમ કેવું, નીલભાઈને ખાસ ખાસ અભિનંદન આપવા છે, કારણ કે આટલી નાની ઉંમરે એમને 107-108 જેટલા વાજિંત્રોની ઉપર પ્રભુત્વ મેળવ્યું, તો ઘણું અદ્ભુત કહેવાય. અને આપણે મનોરંજન પણ એ જ સરસ રીતે કરી આપ્યું, એટલે આપણે એમને બેસ્ટ વિશીસ અને એમનો જીવન, એમના જીવનમાં વધારે ઉત્કર્ષ પામે, ઘણા પ્રાઇઝ મેળવે એ માટે આપણે એમને શુભેચ્છાઓ પાઠવી. બીજું મારે એમ કહેવું કે આપણા બધામાં જેવી નીલભાઈને એક ગ્રાન્ડસન છે, અને એને તમે જેવી રજૂઆત કરી એની કળામાં, એવી રીતે આપણે હવે સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ ઉપરના નિબંધ હરીફે રાખી છે, જુદી જુદી ઉંમર વખતના, ચાર કેટેગરીમાં, 15 વર્ષથી નાની ઉંમરના, 15-19 વર્ષના અને 19-35 અને ઓપન કેટેગરી ફોર એની એડલ્ટ. અને એના અમે વિષયો આપ્યા છે, એમાંથી કોઈ પણ એક વિષય ઉપર લખવાનું છે, એ બધાને સર્ટિફિકેટ પણ આપશે અને કોઈ પ્રાઇઝ પણ જે પ્રમાણે સિલેક્ટ થાય એ પ્રમાણે મળશે. તો તમારા પાસે જે ગ્રાન્ડસન હોય, જેને જેને તેમણે પોતાની ઈમેલ સુભાષભાઈને આપવી, જેથી હું સુભાષભાઈને જે માહિતી મોકલું એ એમને મોકલી શકે, કારણ કે બધાને તો ઈમેલ આપણી પાસે હોય નહીં, એટલે મોકલી નહીં શકાય. એટલે જેને જેને ગ્રાન્ડસન અથવા ગ્રાન્ડ ડોટર્સ એ આમાં રસ લઈ શકે, એમણે પોતાના ઈમેલ અને ફોન નંબર સુભાષભાઈને આપજો, એટલે એ આપને માહિતી આપશે અને તેઓ પોતાની કૌશલ્ય એમાં બતાવશે. થેન્ક યુ વેરી મચ. બાય. સુભાષભાઈ, બહુ સરસ પ્રોગ્રામ હતો, એક્સલન્ટ પ્રોગ્રામ, વેરી નાઇસ, વી એન્જોયડ એવરી મિનિટ. સુભાષભાઈ 3 કલાક નું હોય તો ઓલમોસ્ટ 3 કલાક નું મૂવી થઈ ગયું. હેલો સુભાષભાઈ, ઓટલા પર સબ્જેક્ટ મૂકી દો ને તમે, આ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના અને સ્વામી વિવેકાનંદ નો કયા બધું એમાં લખી નાખજો. ત્યારે આપણી સાથે 3 જુદી જુદી વસ્તુઓ છે. એક તો આપણે શરૂઆત કરેલી વોટ્સએપ નું ઓટલો ગ્રુપ, બીજું આપણો આ ઓટલો ઉપર પ્રોગ્રામ કરીએ છીએ આપણે ઝૂમ મીટિંગમાં, અને ત્રીજું હવે ફેસબુકમાં બી ઓટલો ગ્રુપ, એક કમ્યુનિટી ગ્રુપ બનાવેલું છે, એટલે બધામાં બધા લાભ લઈ શકે છે. એટલે ઘર તો હોય જ જોડે, એટલે ઓટોમેટિક ઘર વાળા થઈ ગયા. શરૂઆત હોય એટલે ઓટલો હોય તો બધું, એટલે તો ગીતા દર વખતે બોલે છે, શું કે છે, ઓટલા ઉપર આંગણે આવકારો, આંગણે આવકારો, આંગણે આવકારો, આવી નવી વાનગી પીરસતા રહેજો નીલમબેન, તમારી નવી નવી વાનગી અમને પીરસતા રહેજો. એના કરતા જે આ બેંક ની લોન નું ને બતાવ્યું ને, બહુ સરસ બેંક ની લોન નું ને નાટકીય રૂપાંતર, બહુ સરસ, સુભાષભાઈ.
મનસુખભાઈ બોલો, તમે મનસુખભાઈ અત્યાર સુધી આપણે બધા મનોરંજન ના પ્રોગ્રામ કર્યા, આપણે આજે બે વસ્તુ સરસ જાણવા મળી. એક તો બેંક પણ લોન લોકો કેવી રીતે બેવકૂફ બનાવી જાય છે, અને બીજું આ ચડાવ દહીં વડા બહુ સરસ મજા આવી ગયા. તો સુભાષભાઈ, ગીતાબેન આપને બી ખુબ ખુબ ધન્યવાદ, ખુબ જ આનંદ આવ્યો. ગીતાબેન જીવન સંધ્યાએ ઓટલા પર આવીને ઘણો સરસ રીતે આજની સાંજ અમે માણી અને મણાવી. કારણ કે સતીશભાઈ ને લીલમબેન અમારી સાથે છે, અને એનું અમને ગૌરવ પણ છે, અને અમે આનંદ પણ માણીએ છીએ. થેન્ક યુ. તમારી સાથે આમ જ મળતા રહીશું, કારણ કે તમારું નામ ઓટલો છે, અમારું નામ જીવન સંધ્યા છે. સંગમ આજે થયો, જીવન સંધ્યા હોય, આપણે ફરી મળતા રહીશું. અમે ગયા વખતે આવેલા ને તમારા પ્રોગ્રામમાં, તો અમુક મેમ્બર ને ઇન્ટરેસ્ટ હતો, જો એમને તમારા ઓટલામાં જોઈન થવું હોય ઝૂમ માં તો થઈ શકે, એમને લિંક મળી શકે. જરૂર મળી શકે, ઓટલા ઉપર આવે તો પૂછવાનું જ ના હોય ને, ઓટલો દે આવકારો, કઈ પૂછવાનું હોય જ નહીં. સાચી, પણ ઓટલે આવીને પછી દરવાજામાં અંદર આવવું હોય તો પૂછવું પડે. પહેલા વગાડવી ચોક્કસ. તમે અમને મોકલતા રહેજો તમારા પ્રોગ્રામ નું ફ્લાયર. અને હું તમને મારો નંબર મોકલી આપીશ, અને ઈમેલ સતીશભાઈ ની થ્રુ પણ મળશે. થેન્ક યુ વેરી મચ. તમને લાગે છે તમારા સમાગમ માં આવીને કોઈને સંકોચ રહે? શબ્દ ડિક્શનરી માંથી ઉડી જાય. ખરેખર કેટલા સરસ બધા આપણી સાથે, નહીં તો અત્યારે સાંજના 7 વાગ્યા સુધી કોને ટાઈમ હોય છે આપણે કહીએ, પણ અમારે પણ દર વખતે સમય ઓછો જ પડે છે. બધાને મળવું ગમે છે. ગીતાબેન અને સુભાષભાઈ, થેન્ક યુ વેરી મચ. મને સતીશને તમે ઓપોર્ચ્યુનિટી આપી આટલા બધાની સામે પરફોર્મ કરવાની, અને શ્રદ્ધાબેન યુ આર વન્ડરફુલ, જેવી રીતે ગીતાબેન છે એવી રીતે. થેન્ક યુ સો મચ. રંજને મને પૂછ્યું કે આપણે ઓટલો યુટ્યુબ ઉપર જોવો હોય તો ત્યાં મળે,
we just found the Otlo on YouTube, yes. Plus all the past programs. Yes. Today's program was wonderful, yes. And we will also watch the past programs, what we have missed. શનિવારે બહુ સરસ તમારે તો પ્રોગ્રામ એટલા એક એક થી ચડિયા હતા આપો છો. આજે અમે લોકો બહાર ગયા હતા, તમારો પ્રોગ્રામ મિસ નતો કરો. કાર માં અમે ડ્રાઈવ કરતા કરતા જોયું હતું. મારું નામ દીપિકા છે. હું પણ સાન ફ્રાન્સિસ્કો થી છું. અને પ્રોગ્રામ બહુ સરસ થયો તમારો દીપિકાબેન. મિલપિતાસ માં અમારો ઓટલા માં થાય છે અને હું સરસ બોલું છું મિલપિતાસ માં. અચ્છા, આપણે કલ્પનાબેન, કલ્પનાબેન, પ્રજ્ઞાબેન બધાની સાથે, કલ્પનાબેન ને રઘુભાઈ બધાની સાથે. હું પણ શ્રીમાય કૃષ્ણધામમાં મનીષભાઈ ની સાથે સિનિયર સેન્ટરમાં જોઈન્ટ છું અને પ્રોગ્રામ્સ કરીએ છીએ અમે. અને આ રીતે જો કોઈની પાસે કોઈ ટેલેન્ટેડ માણસોનો ઓળખાણ હોય અને કોન્ટેક્ટ હોય તો અમને જણાવો, તો અમે જરૂરથી એ પ્રોગ્રામ અમે બી ઉપર રાખીશું. ખૂબ બહુ જ ઇન્ટરેસ્ટ થયો અને બહુ જ પ્રોગ્રામ સરસ થયો તમારો. થેન્ક યુ. હંસાબેન કેમ બોલતા હતા તમે બેન? હા, હું બોલ